हेलो दोस्तों, गुड मॉर्निंग। जय रामदेव जी, शूँ करो बता? आजे तो सवार सवार में 8 वाग्या ब्लॉक चालू कर दीधेल से, कारण के आज आपणे छाटवानी छे दवा, बराबर। कपासमां आपणे वावणीनो कपास छे एमां थोड़ी थोड़ी थ्रीप ने मच्छी देखाय छे, એટલા માટે છાંટી દઈએ તો સારું લાગે। જુઓ દોસ્તો, આ આપણી દવા છે, આપણે કપાસ હજી નાનો છે એટલે આપણે ડબલ નળી રાખી શકીએ છીએ, અને બધી દવાનું એક સાથે મિક્સિંગ કરી આપેલું છે, જોઈ શકો છો તમે। આ રીતે હલાવીને એક ડબલું નાખી દેવાનું, એનું આપણે પંપમાં માપ રાખેલું છે। કે જેથી કરીને દવા છાંટવામાં સહેલું પડે, પેરવેલી હોય તો, કારણ કે એસિફેટ પણ નાખેલો છે એટલે એને તો કાયદેસર પલાળવો જ પડે, ત્યારે પ્રવાહી બને તેનું। તો જોઈ લો દોસ્તો, આપણો વાવણીનો કપાસ જે હું તમને કહું તે હજી નાનો છે એટલે આપણે બે નળી એમાં ચાલી શકે છે, આ રીતના કેક કેક પાન જોવા મળે છે લાલ કલરના, હવે થીપ ને મચ્છી હોય તો જ બની શકે આ વસ્તુ। જોઈ લ્યો એટલે એના માટે આપણે દવાનો છંટકાવ કરીએ છીએ। બોલો દોસ્તો, તમારું શું કહેવાનું થાય છે, દવા છાંટવી જોઈએ કે ના છાંટવી જોઈએ, કમેન્ટમાં જરાક કહેજો। અને દોસ્તો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, અને એક લાઈક આપી દેજો, જેથી કરીને અમને પણ થોડોક સપોર્ટ મળે। આપણા સીભડા જો, આમાં તો ફૂલ ઉગાડવાનું ચાલુ થયેલું છે, ઝીબડા તો હજી નથી આવતા, પાસ્તરા વાવેલા છે, ફૂલ હજી દેખાય છે, જુઓ દેખાય તમને, ઝીબડા થઈ જાય પછી આવજો ઝીબડા ખાવા। જુઓ દોસ્તો, તો આ રીતનું છે અમારું કામકાજ આજનું, તો રૂટિન આ ભીંડો કુવાર હજી તો નાનો નાનો છે, 2-3 વખત વાવવો પડ્યો હતો, કઈ કુવારમાં આ વર્ષે કઈ જામી નથી। તો આવું છે અમારે તો આજે કામકાજમાં તો, અને હવે તો વરસાદ આવી જાય તો પણ સારું, કારણ કે અમારે પાણી વાળવું માટે। આપણે વરવેલા કપાસમાં પણ જોઈ જોઈએ દવા છાંટવી પડે એમ છે કે નથી છાંટવી પડે એમ। જોઈ લ્યો દોસ્તો, આ અમારો વરવેલો કપાસ છે, આમાં તો જોતા નથી લાગતું કે આની હાઈટ જોવો તમે, મારી કરતા પણ ઊંચો થઈ ગયેલો છે કપાસ, જુઓ
આમાં તો દવા છાંટવી પડે એવું દેખાતું નથી, કાંઈ મચ્છી બચ્છી કાંઈ ઉઠતી નથી આપણે મલાવીએ તો. પણ ઝીંડવા જુઓ દોસ્તો, ઝીંડવા તો મોટા મોટા આવેલા છે. આવી રીતે ક્યાંક ક્યાંક તવડો પણ છે, થોડાક દિવસમાં ઉતારવો પણ પડશે આપણે એવું લાગે છે. બજાર ભાવ સારા મળે તો સારું છે. આપણા કિશોડાના વેલા તો દોસ્તો અહીંયા એક તરબૂચ છે, દેખાય તમને? પણ એ બે ટેટી છે, ટેટી દેખાતી જ હશે તમને. જો બે ટેટી છે, પણ તે ઘીસોડું પણ છે. જો તરબૂચની બાજુમાં જ તરબૂચને હજી 8-1 દિવસની વાર છે પાકવાને, આવવું હોય તો આવી જાજો. બાકી તો આવું છે આપણે બધું. જો મિત્રો, આપણે આ રીતે દવા છટાતી જાય છે કપાસમાં. હવે તો બે પંપ રહ્યા છે, દવા છટાઈ જશે હમણાં. દવા તો ક્યાંની છટકે, પણ આપણે ઓલી બે નળી જે કરી હતી ને, ત્યાં ઓલી નળી એક તૂટી ગઈ સાલી. હવે એક નળીએ છટ પણ થાય એટલે થોડીક વાર લાગે, નકર તો બે ઓળું હાલી જાય એટલે તો ખડાકો થવાનો છે આપણે. આ રીતે અમારું કામકાજ ચાલુ છે. રૂટિંગ ભાઈ લઈ લો. અલી આવી જાવ દવા છાંટવા, ચાલો મોજે મોજ ને રોજે રોજ. જો દોસ્તો, મારા ગામમાં સ્વચ્છ અભિયાન કેન્દ્ર આવ્યું છે, ડબલા આપી જાય છે કચરાના. કડાકા બહુ છે આપણા, વીજળી ગમે ત્યાં પડી છે. ઓલી રફાળા કેડા બાજુ લગભગ પડી. કડાકો છે, લેસન કરે છે. કેવી બેઠી બેઠી લેસન કરે, જો ઉસુ માથું તો કર હોય નેન્સી. નેન્સી એનું માથું તો શું કર.
ફોનમાં જોઈ જોઈ લેસન કરાવો નેન્સી અમારી, જો ફોનમાં ગેમ રમશો કું રમશો નેન્સી કે લેસન કરશો? હે નેન્સી, પૂછું તો જો. હા, સાયકલ વાળી બુક જો નેન્સી બેન પાસે, જો બગલા પણ એમ છે. યસ ભાઈ, વાદળી ચડી છો પણ વરસાદ આવી જાય હમણાં. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આજે.